ઐતિહાસિક શહેર અંજાર ખાતે છેલ્લા 4 વર્ષથી યોજાય છે શોભાયાત્રા. માં શિવરાત્રિના પર્વ નિમિત્તે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા કરાય છે ભવ્ય શોભાયાત્રાનું આયોજન, જેમાં બહોળી સંખ્યામાં શિવભક્તો જોડાય છે. આ શોભાયાત્રાનું આયોજન સમસ્ત હિન્દુ સમાજ વતી શ્રી દશનામ ગોસ્વામી સમાજ અંજાર દ્વારા સાથે મળીને કરવામાં આવે છે. શ્રી દશનામ ગોસ્વામી સમાજ તેમજ યુવક મંડળ અંજાર, મહિલા મંડળ અને સમસ્ત સાધુ સંત સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું, જેની તૈયારીમાં તમામ સનાતન હિન્દુ સમાજના યુવાનો જોડાયા હતા. શોભાયાત્રામાં મહાદેવની મૂર્તિવાળા વિવિધ સ્લોટ, વેશભૂષામાં તૈયાર થયેલા બાળકો, અલગ અલગ ફ્લોટો ભગવા ધ્વજ આકર્ષણ જમાવ્યું હતું. શોભાયાત્રાના માર્ગમાં સનાતન હિન્દુ સમાજના શિવભક્તો દ્વારા ફૂલોથી મહાદેવની શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વધુમાં આશીષગીરી ગોસ્વામી અને ત્રંબકપુરી ગોસ્વામી સમાજના અગ્રણીઓએ કહ્યું હતું કે અમે છેલ્લા 2020 અંજારમાં આયોજન કરીએ છીએ. આજે આ 5મું વર્ષ છે અને આજે આ 5મા વર્ષે અંજારમાં સમસ્ત સનાતન હિન્દુ સમાજની આ રથયાત્રાનું અમે આયોજન કર્યું છે. દર વર્ષે પણ અમે સમસ્ત હિન્દુ સમાજની રથયાત્રાનું આયોજન કરીએ છીએ. સમસ્ત હિન્દુ સમાજ વતી દશનામ ગોસ્વામી સમાજ, યુવક મંડળ, મહિલા મંડળ તેમજ સમસ્ત સાધુ સમાજના યુવાનોએ આ વખતે રથયાત્રાનું આયોજન કર્યું છે. આ રથયાત્રામાં સર્વે સમાજના યુવાનોએ મહેનત કરી છે, સર્વે સમાજના લોકોએ આમાં દાતા બન્યા છે અને સર્વે સમાજના લોકો આનામાં જોડાણ. આ રથયાત્રામાં મહાદેવની ઝાંખીઓ, નાના નાના ભૂલકાઓ જે મહાદેવના અને વિવિધ અવતાર બન્યા છે તેમાં જે વિવિધ બાળાઓ ઢોલ અને નગારા સાથે આ મહાદેવની જે રથયાત્રા છે સમગ્ર અંજારમાં પ્રદક્ષિણા કરાવવાનું કામ કર્યું. દર વર્ષે આ જે રથયાત્રા છે આપણે પરમ પૂજ્ય સંતો મંતો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો સર્વેના સાથ સહકારથી આપણે તે શરૂઆત કરીએ છીએ અને જડેશ્વર મહાદેવ મંદિર એની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. દિવાળી છે, મહાદેવનો મહાતહેવાર એટલે મહાશિવરાત્રિ. આજે શ્રી દશનામ ગોસ્વામી સમાજ ઉજાગર કર્યાથી શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ અને દશનામ ગોસ્વામી મહિલા મંડળ તેમજ સમસ્ત સાધુ સમાજ અને હિન્દુ સમાજ દ્વારા ભવ્યથી અતિ ભવ્ય ઉજવવામાં આવી રહ્યો છે. આજે આ શોભાયાત્રામાં 8 ટ્રેક્ટરમાં શ્રી ભગવાનની ઝાંખી, દેશ દેરજ બાળકો અને અતિ ભવ્ય શોભાયાત્રા નીકળી છે, જેમાં અંજાર સમાજના તમામ લોકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો છે. સર્વેનો ખૂબ ખૂબ આભાર. જય દશનામ.